આગળ વાત કરીએ નાના સાહેબ ધર્માધિકારી જન્મ શતાબ્દી નિમિત્તે એક આયોજન કરાયું હતું, જેમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આયોજન કરાયું. નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવ્યો હતો સ્વચ્છતાનો મંત્ર, ત્યારે સ્થાનિક સરકારી સંસ્થાઓ જીઆઈડીસી નગરપાલિકામાં ગંદકી તેમજ સ્થાનિક સંસ્થા દ્વારા સ્વચ્છતાનું અભિયાન હાથ ધરાયું હતું. કચરાના અનેક જગ્યાએ દેખાઈ રહ્યા છે ઢગ, ત્યારે વડાપ્રધાનનો સફાઈ મંત્ર ખરા અર્થમાં સિદ્ધ થવો જરૂરી છે. ઉમરગામથી મહત્વના સમાચાર આવી રહ્યા છે, ત્યારે સ્થાનિક સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. ડોક્ટર શ્રી નાના સાહેબ ધર્માધિકારી પ્રતિષ્ઠાન, એ લોકોએ આજે ઉમરગામ એરિયાને ગણકારીને એની અંદર સ્વચ્છતા અભિયાનનો જે પ્રોજેક્ટ હાથ ધરાયો છે, એ સ્ટેશનથી લઈને ટાઉન સુધી, દરિયા કિનારો, ટાઉન એરિયા, હોસ્પિટલ એરિયાઝ, સિવિલ કોર્ટ એરિયાઝ, આ જે કામ છે એ બહુ કેને કે સ્વચ્છતા એ પ્રભુ સેવા. આપણે કે લોકો આજે આ વસ્તુ સ્વચ્છતાનું કામ હાથ ધરાવવાનું એ બહુ મોટું કામ છે, અને આનાથી આપણે પોતે ગામજનોએ શીખવું જોઈએ કે અગર 12-5 લોકો આટલા લોકો આવીને જો આ સ્વચ્છતાનું અભિયાન હાથ કરતા હોય તો આપણે આપણું ગામ સ્વચ્છ રાખી અને એને અવિરત કાર્યરત તરીકે આપણે કરવું જોઈએ, કે જેનાથી આપણે ગામના લોકોએ શીખવું જોઈએ કે આપણા ઘર આંગણું, આપણું ગામ સ્વચ્છ રહે તો એ સૌથી સારામાં સારું કહેવાય. અને આ લોકો જે આજે આ લોકોએ ઉમરગામને આજે એક પ્રાધાન્ય આપ્યું છે, એના માટે હું એમનો બી ખૂબ ખૂબ આભારી છું. ઇસ કાર્યક્રમ કો શુભ બઢાને કે લિયે ઉમરગાંવ કે જો નગરાધ્યક્ષ હૈ સૌ ચારુશલા પટેલ જી, શ્રી મિલિંદ સોનપાલ અધ્યક્ષ આરોગ્ય સમિતિ, શ્રી ફારૂકભાઈ બેનવાલા જિલ્લા અધ્યક્ષ લઘુમતી મોરચા ઉમરગાંવ, શ્રી સમીરભાઈ કંસારા મહામંત્રી ભાજપા, એડવોકેટ શ્રી વિશ્વકર્માજી, શ્રી અભય ધણાવડ ઉપજિલ્લા.